નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત પ્રથમ સત્ર વર્ગ અને વર્ગમૂળ પ્રકરણમાં સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં તો તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલ ઉપર સ્વાગત છે ઉપરાંત તમે જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો જેથી કરીને આપણી ચેનલની તમામ અપડેટ્સ તમને મળી રહે તમે જાણો છો એમ આપણી ચેનલ ઉપરથી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ એજ્યુકેશન આ ઉપરાંત જમીન મિલકત રેવન્યુને લગતા વિડીયો અવારનવાર પોસ્ટ કરવામાં આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબની અંદર આપણી ચેનલ સર્ચ કરશો કલર ઓફ ઓફ નોલેજ ત્યાં તમે પ્લે લિસ્ટની અંદર જશો ત્યાં તમે નીચે જશો એટલે આ રીતે ધોરણવાર અને વિષયવાર વાર તેમજ પ્રકરણ વાઇઝ વિડીયો તમને સરળતાથી મળી રહેશે અહીંયા એક ચલ સુરેખ સમીકરણ માપન આ રીતે તો હવે આપણે અભ્યાસને આગળ વધારીએ તો અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો એમાં આપણે સાતમો અને આઠમો ચોથા દાખલાના બે દાખલાનો અભ્યાસ કરવાનો છે તો આપણે આગળ શીખી ગયા એ રીતે થોડું રફકામ કરી લઈએ પહેલાં તમને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાનું વર્ગમૂળ શું છે તો તમને તાત્કાલિક છે એ ફટાફટ દાખલો ગણી નાખશો તમને ક્યાંય ભૂલ નહીં પડે તો આપણે પહેલાં અનુમાન લગાવીને થોડું રફકામ કરી અને વર્ગમૂળ આપણે શોધી લઈએ તો પાંચ હજાર નવસો ઓગણત્રીસ તો તમે જાણો છો એમ શૂન્યવાળી કઈ બે સંખ્યા વચ્ચે કઈ બે સંખ્યાના વર્ગ વચ્ચે આ સંખ્યા છે એ આવે છે એ આપણે ચેક કરવાનું છે તો સાહીઠનો વર્ગ છત્રીસો થાય સિત્તેરનો વર્ગ ચાર હજાર નવસો થાય અને એસીનો વર્ગ છ હજાર ચારસો થાય તો તમે જોઈ શકશો કે સિત્તેરનો વર્ગ ચાર હજાર નવસો કારણ કે સાત સાત ઓગણપચાસ અને એસી નો વર્ગ એ આઠ આઠ ચોસઠ્યા છે પાંચ હજાર નવસો ઓગણત્રીસ એ સિત્તેર થી લઈ અને એટલે કે એકોતેર થી લઈ અને ઓગણ સુધીની સંખ્યાનો વર્ગ હોઈ શકે તો અહીંયા એકમનો અંક નવ છે એટલે છેલ્લે કાં તો ત્રણ આવતી હોય એવી સંખ્યાનો વર્ગ હોય અને કાં તો સાત આવતી હોય એવી સંખ્યાનો વર્ગ હોય સિત્તેર થી એસી સુધીમાં એટલે કાં તો નો વર્ગ હોય કાં તો સત્યોતેરનો વર્ગ હોય કારણ કે ત્રણ ત્રણ નવ થાય અને સાત સાત ઓગણપચાસ થાય તો એ બંને સંખ્યાના વર્ગનો એકમનો અંક નવ થાય એટલા માટે તો હવે તોતેર અને સિત્તોતેર વચ્ચે પાંચ વાળી સંખ્યાનો વર્ગ તમે સરળતાથી કરી શકો તો પંચોતેરનો વર્ગ પંચોતેરના વર્ગથી જો મોટી હોય પાંચ હજાર નવસો ઓગણત્રીસ તો એ સત્યોતેરનો વર્ગ હોય અને જો નાની હોય તો તોતેરનો વર્ગ હોય તો આપણે પંચોતેરનો વર્ગ શું થાય એ ચેક કરીએ તો પાંચનો વર્ગ પચીસ થાય અને સાતને એની આગળની સંખ્યા આઠ વડે ગુણી નાખીએ તો સાત આઠ છપ્પન એટલે કે અહીંયા છેલ્લે પચીસ મૂકી દેવાના અને જે અહીંયા સંખ્યા હોય દશકના અંકમાં એને આગળની સંખ્યા વડે ગુણી સાત આઠ છપ્પન આઠ વડે ગુણી નાખે સાત ને આઠ વડે તો છપ્પન પચીસ પાંચ હજાર છસો પચીસ હવે તમે જોઈ શકશો કે પાંચ હજાર નવસો ઓગણત્રીસ આપણે સંખ્યા છે એ આપેલી છે પાંચ હજાર નવસો ઓગણત્રીસ સંખ્યા છે એ પાંચ હજાર છસો થી મોટી છે એટલે કે આ સંખ્યાનું વર્ગ એ પંચોતેર થી મોટું હોય એટલે કે સત્યોતેર હોય તો ના હોઈ શકે કારણ કે પાંચ હજાર નવસો ઓગણત્રીસ છે અને અહીંયા પંચોતેરનો વર્ગ પાંચ હજાર છસો આવેલો છે એટલે પાંચ હજાર નવસો ઓગણત્રીસ છે એ મોટા છે પાંચ હજાર છસો પચીસ થી એટલે પંચોતેર થી નાની સંખ્યાનું વર્ગનું ના હોય એટલે કે તોતેરનું ના હોય પણ કોનું હોય તો કે સત્યોતેરનું તો સત્યોતેરનો વર્ગ પાંચ હજાર નવસો ઓગણત્રીસ હોય એવું આપણે સાબિત અહીંયા થયું એવું આપણે કહી શકીએ એટલે કે પાંચ હજાર નવસો ઓગણત્રીસ નું વર્ગમૂળ સત્યોતેર છે તો સત્યોતેર કેમ થશે તો કે સાત સત્યો એટલે કે અહીંયા આપણે આ સંખ્યાના જ્યારે અવિભાજ્ય અવયવું ત્યારે સાત છે બે વખત આવશે ને છે બે વખત આવશે તો આ એક રફકામ થઈ ગયું તમને સરળતાથી દાખલો આવડી જાય એ જ રીતે અહીંયા નવ હજાર બસો સોળ નવ હજાર બસો સોળ કઈ બે સંખ્યાના શૂન્યવાળી સંખ્યાના વર્ગો વચ્ચે આવે તો કે નેવું નો વર્ગ નવ નવ એકાશીની ઉપર બે શૂન્ય અને સોનો વર્ગ સોનો વર્ગ થશે એક 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 અને બેના બે શૂન્યના ચાર શૂન્ય થઈ જશે એટલે કે દસ હજાર તો આ બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે હવે અહીંયા છગડો છે એટલે કાં તો એ ચોરાણું નો વર્ગ હોય અને કાં તો એ છન્નું કારણ કે એકમના અંકમાં છ છે તો ચાર ચાર સોળ થાય ને છ છત્રીસ એટલે કે બંનેના એકમમાં એકમના અંકમાં છ આવશે એટલે કાં તો ચોરાણું નો વર્ગ હોય કાં તો છન્નું હવે જે હવે નવ હજાર બસો સોળ એ પંચાણું ના વર્ગથી જો મોટા હોય તો છન્નુંનો વર્ગ થશે પંચાણુંના વર્ગથી નાના હોય તો ચોરાણું નો નો વર્ગ પાંચ પાંચ પચીસ અને નવનો વર્ગ નવને આગળની સંખ્યા વડે ગુણીએ નવ ગુણ્યા દસ એટલે કે નેવું પાંચનો વર્ગ કરવાની શોર્ટકટ રીત છે પાંચના પચીસ આપણે મૂકી દીધા અને અહીંયા જે સંખ્યા હોય એને આગળની સંખ્યા વડે ગુણી નાખવાની એટલે કે નવ ને આગળની સંખ્યા વડે ગુણીએ તો દસ દસ થાય એટલે કે નવ દસ નેવું નવ ગુણ્યા દસ કરશો તમે એટલે કે નેવું નવ હજાર પચીસ નવ હજાર બસો સોળ એ નવ હજાર પચીસ થી મોટા છે એટલે ચોરાણું નો વર્ગ હોઈ શકે નહીં પરંતુ કોનો વર્ગ હોય તો કે છન્નુંનો તો છન્નુંનો વર્ગ હોય તો છન્નું કેમ થશે તો કે સોળ છ છન્નું અથવા તો બાર આઠ છન્નું કે ગમે તે રીતે તમે અવયવ પાડો તો દાખલા તરીકે આપણે બાર આઠ છન્નું લઈએ તો આઠ એટલે કે ત્રણ બગડા બે બે ચાર બે આઠ અને બાર એટલે કે આ આઠથી આ બે બે ચાર બે આઠ અને બાર એટલે કે બે બે ચાર તેરી બાર એટલે કે અહીંયા બગડા છે પાંચ છે અને ત્રગડો એક એટલે કે આનાથી ડબલ આવશે આપણે જયારે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધશું ત્યારે કારણ કે જોડીમાં હોય એટલા માટે સંખ્યાઓ તો ત્રણ ને બે પાંચ એટલે કે દસ બગડા આવશે અને ત્રણ છે બે વખત અહીંયા પાંચ હજાર નવસો ઓગણત્રીસમાં ફક્ત ચાર જ સંખ્યાઓ આવશે સાત છે બે વખત આવશે અને અગિયાર છે બે વખત તો આપણું એક રફકામ થયું હવે આપણે આગળ વધીએ પાંચ હજાર નવસો ઓગણત્રીસ તો પેલા સાતથી ભાગ આવશે આપણે આગળ શીખી ગયા એમ તો ઓગણસાઠ તો સાત અઠ્ઠા છપ્પન ત્રણ વધશે સાત ચાર ઇસ ચાર વધશે સાત સાત ઓગણપચાસ હજુ સાત વડે આવશે સાત એકુ એક વધશે સાત બે ચૌદ બે વધશે અહીંયા સાત એકુ એક વધશે સાત બે ચૌદ અને સાત એકવું સાત હવે અગિયારથી અગિયાર એક અગિયાર એક વધશે પાછા અગિયાર એક અગિયાર તો આપણે આગળ રફકામમાં જોયું એ પ્રમાણે જ આવશે સત્યોતેરનો વર્ગ થશે તો અહીંયા અવ અવયવ લખીએ આપણે પાંચ હજાર નવસો પચીસના બે વખત સાત અને બે વખત અગિયાર એટલે કે સાતની જોડી અને અગિયારની જોડી એટલે કે સાતનો વર્ગ અને અગિયારનો વર્ગ તો હવે આપણે પાંચ હજાર નવસો ઓગણત્રીસને વર્ગમૂળની અંદર મૂકી દઈએ તો સાત ગુણ્યા અગિયાર નવસો ઓગણત્રીસ નું વર્ગમૂળ સત્યોતેર થયું તો આ રીતે તમે રફકામ કરેલું હોય પહેલા તમારે દાખલો તો આ રીતે જ ગણવાનો છે ફક્ત આગળ આપણે જોયું આગળની સ્લાઇડમાં એ રફકામ હતું તમે એવું રફકામ ફક્ત એક મિનિટની અંદર તમે કરી શકશો અને તમને ખ્યાલ આવી જશે તમારી વિભાજ્યતાની ચાવીઓની જરૂર નહીં પડે સીધું જ તમે દાખલો છે એ ગણી શકશો તો આ એક શોર્ટકટ રીત થઈ ત્યારબાદ તમને આ રીતે દાખલા ગણવામાં સરળતા રહેશે ક્યાંય પણ ભૂલ નહીં થાય તમને અહીં એવું થશે કે બેથી ભાગ હાલશે ત્રણથી હાલશે પાંચથી હાલશે અને ના હાલે તો તમારો જવાબ છે ખોટો પડે પરંતુ જો આ રીતે રફકામ કરેલું હોય તો તમને પહેલાં જ અનુમાન લગાવી શકો કે આ સત્યોતેરનો વર્ગ છે તો સત્યોતેર કેમ થાય તો કે સાત અગિયાર તો સાત ગુણ્યા અગિયાર એટલે કે સાતની જોડી બનશે એટલે કે સાત બે વખત આવશે બે વખત તો આગળ નવ હજાર બસો સોળ તો તમે જોયું તો એમ છન્નું વર્ગ છે આ સંખ્યા છે તો છન્નું તો કે દસ વખત બગડા આવશે અહીંયા આપણે ભાગ અકાવશું અને બે ત્રગડા આવશે તો બે થી જ ભાગ અકાવતો જવાનો છે બે ચાર આઠ બે છ બાર जीरो जीरो सोल चार ब्र छी जीरो आठ बे एक बे एक बे बे एक वे पांच दस बे चार बच दस एक वर्षे बे सात चौदह एक बे बे चार एक वर्षे सत्तर सोल एक वर्षे सोल सो બે એક બે ચાર આઠ બે ચાર આઠ એકસો ચુમ્માલીસને આપણે ઉપર ખેંચી લઈએ બે સત્તા ચૌદ અને બે બે ચાર બે ત્રણ છ બે છ બાર અઢાર બે છત્રીસ બે નવ અઢાર ત્રણ ત્રણ નવ અને ત્રણ એક ત્રણ તો તમે અહીંયા ગણી શકશો બે બે ચાર બે છ બે આઠ અને બે દસ દસ વખત બે આવેલા છે આગળ જ્યારે આપણે અનુમાન લગાવેલું છે એ મુજબ અને ત્રણ છે બે વખત તો નવ હજાર બસો સોળનો અવયવ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ વખત બગડા અને બે ત્રગડા એટલે કે બેની પાંચ જોડી બનશે બેનો વર્ગ એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત અને પાંચનો વર્ગ પાંચમી વખત અને આ ત્રણનો વર્ગ વર્ગમૂળમાં મૂકી દઈએ નવ હજાર બસો સોળને તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે 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 એટલે કે બે બે ચાર બે આઠ બે સોળ બે બત્રીસ ગુણ્યા ત્રણ બત્રીસ તેરી છન્નું નવ હજાર બસો નું વર્ગમૂળ થશે છન્નું તો જવાબ છે છન્નું એટલે કે નવ હજાર બસો સોળનું વર્ગમૂળ છન્નું અથવા તો છન્નું નો વર્ગ નવ હજાર બસો સોળ છે એવું આપણે કહી શકીએ તો આગળ તમે જે રીતે અનુમાન લગાવેલું છે એ રીતે જ દાખલાનો જવાબ પણ આવેલો છે તો ક્યાંય પણ ભૂલ થવાની શક્યતા નહીં વધશે તો વિડીયો એક વખત ફરીવાર રિપીટ કરશો તો તમને અનુમાન કેમ લગાવવું એ પણ આવડી જાય ફક્ત ત્રીસ સેકન્ડ અથવા તો એક મિનિટની અંદર તમે અનુમાન લગાવી શકો અને ત્યારબાદ આ રીત મુજબ આપણે દાખલા છે એ ગણવાના છે તો દાખલા આવડી ગયા હોય તો લાઇક કરી દેજો ના આવડ્યા હોય તો ફરીવાર રિપીટ કરજો એટલે જરૂરથી તમને સમજાઈ જશે આ ઉપરાંત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર પૂછી શકો છો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જમીન મિલકત રેવન્યુ ઓનલાઇન અને ડિજિટલ એજ્યુકેશન માટે આભાર